ચલો ગુડ મોર્નિંગ ટુ એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે સાતમો યુનિટ અડધો ભણ્યા હતા, આજે આપણે આગળ ભણીએ. પેજ નંબર 65 એમાં વચ્ચેના ભાગમાં એન્કર સેડ જિગ્નેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન, મતલબ કે જિગ્નેશ આત્મવિશ્વાસ બનશે. લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન, ચાલો આપણે એક યુવતીને ઓનલાઈન સાંભળીએ. ધ ગર્લ સેડ નમસ્તે સર, એ છોકરી બોલી કે નમસ્તે સાહેબ, આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર, હું રાપરની વતની દિલશાદ છું. માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ, મારો ચહેરો એ ખીલથી ભરેલો છે. પિમ્પલ્સ એટલે ખીલ. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ, ગેટ રીડ ઓફ એટલે થી છુટકારો મેળવવો, મતલબ કે હું એનાથી કઈ રીતે છુટકારો મેળવી શકું. મિસ્ટર શાહ સે વોટ હેવ યુ ડન સો ફાર, સો ફાર એટલે અત્યાર સુધી, એનું સિમિલર થાય ટેલ નાવ. તો મિસ્ટર શાહ કહે છે કે તે અત્યાર સુધી શું કર્યું. દિલશાદ સે આઈ હેવ એપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ હેઝ વર્કડ. વેરિયસ એટલે વિવિધ, જુદું જુદું, એનું સિમિલર શું થશે. ચાલો કોણ જવાબ આપે છે. હા વેરી ગુડ, ડિફરન્ટ, ડી આઈ ડબલ એફ ઈ આર ઈ એન ટી. ફરીથી બોલું છું, ડી આઈ ડબલ એફ ઈ આર ઈ એન ટી. તો દિલશાદ કહે છે મેં ઘણી બધી ક્રીમો લગાડી છે, ઉપયોગ કર્યો છે, પણ કંઈ ફાયદો થયો નહીં. નથિંગ હેઝ વર્કડ એટલે કંઈ ફાયદો ન થયો, કંઈ ઉપાય ન મળ્યો. મિસ્ટર શાહ છે દિલશાદ ડોન્ટ વરી ટુ મચ, ટુ મચ એટલે વધુ પડતું. દિલશાદ તું વધુ પડતી ચિંતા ન કર, પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એઝ, કોમન એટલે સામાન્ય, આ ઉંમરે ખીલ એ સામાન્ય હોય છે. ધે આર શ્યોર ટુ ગો, ટુ ગો એટલે મટી જવું, તે ચોક્કસપણે મટી જશે. દિલશાદ છે બટ હાઉ, મતલબ કે કેવી રીતે. આઈ એમ ટાયર્ડ ઓફ એપ્લાઇંગ ક્રીમ્સ, ટાયર્ડ ઓફ એટલે કંટાળી જવું, થાકી જવું. હું ક્રીમ લગાડીને થાકી ગઈ છું, કંટાળી ગઈ છું. મિસ્ટર શાહ સે ડોન્ટ ગેટ કેરીડ અવે બાય એડ્સ, એડ્સ એટલે એડવર્ટાઇઝમેન્ટ્સ એટલે જાહેરાતો. ગેટ કેરીડ અવે એટલે લોભાઈ જવું, લલચાઈ જવું. તો જાહેરાતોથી લલચાઈ જવું નહીં, લોભાઈ જવું નહીં. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયલિસ્ટ, બેટર એટલે વધુ સારું, કન્સલ્ટ એટલે સલાહ લેવી. તો ચામડીના નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી વધુ સારું. દિલશાદ સે થેન્ક યુ સર, દિલશાદે આભાર માન્યો. એન્કર સે ડૉક્ટર શાહ હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન. એન્કર કહે છે કે ડૉક્ટર શાહ અંતિમ એક ક્વેશ્ચન લઈને આવ્યો છે, પ્રશ્ન લઈને આવ્યો છે. અંતિમ સેડ ગુડ ઇવનિંગ સર, સર તમને શુભ સાંજ, આઈ એમ અંતિમ ફ્રોમ કવિતા, મતલબ કે હું કવિતાનો વતની અંતિમ છું. મિસ્ટર બક્ષી એન્ડ મિસ્ટર ડૉક્ટર શાહ સાહેબ, મિસ્ટર બક્ષી અને ડૉક્ટર શાહ બે સાથે કહે છે ગુડ ઇવનિંગ, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ, તારી સમસ્યા શું છે. અંતિમ સેડ સર કેને બ્લડ ડોનર એક્વાયર એચઆઈવી, એક્વાયર એટલે લાગુ પડવું, જનરલી એક્વાયર એટલે પ્રાપ્ત કરવું, મેળવવું. તો કે બ્લડ ડોનર એટલે લોહીનો દાતા, તો લોહીનું દાન દેનાર કે લોહીનો દાતા ને એચઆઈવીનો રોગ થઈ શકે. મિસ્ટર બક્ષી સેડ ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન, એ તો સારો પ્રશ્ન છે. બાય ધ વે એ સ્ટુડન્ટ લાઈક યુ કેન નોટ ડોનેટ બ્લડ, અર્થાત તારા જેવો વિદ્યાર્થી એ લોહીનું દાન કરી શકે નહીં, કારણ કે લોહી દેવા માટે મિનિમમ 3-4 વસ્તુ જરૂરી હોય છે. માનો કે મિનિમમ 50 કિલો વજન, પછી 18+ એટલે મિનિમમ 18 વર્ષની ઉંમર હોવી જોઈએ, કોઈ દવા ચાલુ ન હોવી જોઈએ, કોઈ રોગ ન હોવો જોઈએ, આવી બધી કન્ડિશન હોય છે, એટલે ના પાડે છે. અંતિમ સેડ આઈ નો ધેટ સર, સર એ તો મને ખ્યાલ છે, આઈ જસ્ટ વોન્ટ ટુ નો, જસ્ટ એટલે માત્ર, મારે ફક્ત જાણવું છે. મિસ્ટર બક્ષી સેડ ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન એચઆઈવી પેશન્ટ, ક્વાઇટ સેફ એટલે એકદમ સલામત, સેફનું સિમિલર શું થાય, કોઈ બોલશે. ચાલો કાંઈ વાંધો નહીં, સિક્યોર, એસ ઈ સી યુ આર ઈ, સિક્યોર એટલે સલામત. તો એચઆઈવીના દર્દીને લોહીનું દાન કરવું એ એકદમ સલામત હોય છે. ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટેરિલાઇઝડ,
ગેટ ઇન્ફેક્ટેડ એટલે ચેપ લાગવો, બીકોઝ એટલે કારણ કે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે સાધનો અને સ્ટીરિલાઇઝ્ડ એટલે જંતુ મુક્ત કરવાનું. તો લોહીના દાંતાને ચેપ લાગતો નથી કારણ કે સાધનો જંતુ મુક્ત કરેલા હોય છે. અંતિમ સાહેબ થેન્ક યુ સર, સાહેબ તમારો આભાર. એન્કર સાહેબ યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ. પહેલું એડ છે એ ટ્રીટમેન્ટ એટલે સારવારના અર્થમાં છે, બીજું એડ છે રોગના માટે, રોગ માટે છે, રોગનું નામ. આપણને ખબર હોય છે ઘણી જગ્યાએ સ્કૂલમાં કે આપણી ઘરે આપણે ફર્સ્ટ એડ બોક્સ રાખી એમાં AID સ્પેલિંગ હોય છે, એટલે પહેલું એડનો સ્પેલિંગ છે એ સારવાર માટે છે, ટ્રીટમેન્ટ. એડનો મિનિંગ થાય પહેલાં એડ માટે મિનિંગ થાય ટ્રીટમેન્ટ, TREATMENT. તો એન્કર કે છે કે તમારે એડનો રોગ ન થાય એના માટેની સારવાર જાણી લેવી જોઈએ. બિફોર વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ લેટ્સ લિસન ટુ હરીશ પ્રોબ્લેમ. કન્ક્લુડ એટલે સમાવેશ કરવો, સોરી સમાપ્ત કરવું, સમાપ્ત કરવું અથવા તો અંત લાવવો. તો આપણે કોન્ફરન્સનો અંત લાવીએ તે પહેલાં ચાલો આપણે હરીશની સમસ્યા સાંભળીએ. ચાલો નેક્સ્ટ પેજ, પેજ નંબર 66. હરીશ સેડ ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા. તો હરીશ કહે છે કે નમસ્તે, ગુડ ઇવનિંગ સર, નમસ્તે, શુભ સાંજ. હું દેવગઢ બારિયાનો વતની હરીશ છું. આઈ હેવ એ હેબિટ ઓફ ચ્યુઈંગ ગુટખા. ચ્યુઈંગ એટલે ખાવું, ચાવવું. મને ગુટખા ખાવાની ટેવ છે, ગુટખા ચાવવાની ટેવ છે. બીકોઝ ઓફ ધીસ હેબિટ માય ટીથ આર સ્પોઇલ્ડ. બીકોઝ ઓફ એટલે ના કારણે. એનું સિમિલર શું થશે? હા, બીકોઝ ઓફનું સિમિલર થાય ડ્યુ ટુ, DUE TO, બરાબર. તો આ ટેવને કારણે મારા દાંત ખરાબ થઈ ગયા છે. સ્પોઇલ એટલે ખરાબ થઈ જવું, બગડી જવું. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. વોન્ટ એટલે ઈચ્છું, હું આ ટેવમાંથી છુટકારો મેળવવા ઈચ્છું છું અથવા છૂટવા ઈચ્છું છું. પ્લીઝ હેલ્પ મી, મહેરબાની કરીને મને મદદ કરો. ડૉક્ટર શાહ સેડ ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ. હરીશ તો ક્યાં વર્ગમાં અભ્યાસ કરે છે? હરીશ સેડ સર આઈ એમ એ ક્લાસ 9th સ્ટુડન્ટ. સર હું 9મા ધોરણનો વિદ્યાર્થી છું. ડૉક્ટર શાહ સેડ હાઉ ઓલ્ડ ઇઝ યુઅર હેબિટ. તારી ટેવ કેટલી જૂની છે, કેટલા સમયની છે, સમયથી છે? હરીશ સેડ અબાઉટ 2 યર્સ. એટલે હરીશ કહે છે લગભગ 2 વર્ષથી છે. ડૉક્ટર શાહ સેડ હાઉ ઓફન ડુ યુ ચ્યુ અ ગુટખા. હાઉ ઓફન એટલે કેટલી વખત, એટલે જે તે ક્રિયાનું પુનરાવર્તન કેટલી વાર થાય છે એ જાણવા માટે હાઉ ઓફન વપરાય. તો ડૉક્ટર શાહ કહે છે કે તું ગુટખા કેટલી વખત ખાય છે? હરીશ સેડ 5-6 times a day. અ ડે મીન્સ રોજના 5-6 વખત ખાઉં છું. મિસ્ટર બક્ષી સેડ ધેટ્સ ટેરિબલ. ટેરિબલ એટલે ભયંકર. તો 5-6 વખત ગુટખા ખાવાય તો ભયંકર બાબત કહેવાય. નાવ ટેલ મી વોટ આર યોર હોબીઝ. હોબીઝ એટલે શોખ. હવે મને જણાવ કે તારા શોખ શું છે. હરીશ સેડ રીડિંગ ન્યૂઝપેપર, મેગેઝિન્સ એન્ડ પ્લેઇંગ ઓન ધ તબલા. તો એમ કે છે કે વર્તમાનપત્ર, મેગેઝિન વાંચવા અને તબલા વગાડવા એ પોતાનો શોખ છે. મિસ્ટર બક્ષી ધેટ્સ સેડ ધેટ્સ ગુડ. મિસ્ટર બક્ષી કહે છે એ તો બહુ સારું કહેવાય, સરસ વાત કહેવાય. નાવ વેન એવર યુ ફીલ લાઈક ચ્યુઈંગ ગુટખા, રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ ઓર આર્ટિકલ ફ્રોમ એ ન્યૂઝ પેપર ઓર પ્લે ઓન ધ તબલા. વેન એવર એટલે જ્યારે પણ, ફીલ એટલે લાગવું અથવા અનુભવવું, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ અને આર્ટિકલ એટલે લેખ. તો મિસ્ટર બક્ષી હરીશને કહે છે કે હવે જ્યારે પણ તને ગુટખા ખાવાનું મન થાય, ઈચ્છા થાય, ત્યારે તું વર્તમાનપત્રમાંથી કોઈ રસપ્રદ સમાચાર કે લેખ વાંચજે અથવા તબલા વગાડજે. બી વિથ યુઅર ફ્રેન્ડ્સ, ટોક ટુ ધેમ, પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઈસ. બી વિથ યુઅર ફ્રેન્ડ્સ એટલે તારા મિત્રોનો સંપર્ક કર, એની સાથે વાતો કર, અને તારી પસંદગીની કોઈ રમત રમ. ચોઈસ એટલે પસંદગી, પ્લે એટલે રમવું,
ગેમ્સ એટલે રમતો. કીપ યોર માઇન્ડ એન્ગેજ્ડ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ. એન્ગેજ્ડ એટલે રોકાયેલું, બીજી BUSYનું સિમિલર એન્ગેજ્ડ. તો તારા મનને જુદી જુદી પ્રવૃત્તિઓમાં રોકાયેલું રાખ. આઈ એમ શ્યોર યુ વિલ બી એબલ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. તો કે છે શ્યોર એટલે ખાતરી હોવી, મને ખાતરી છે કે તું આ ટેવમાંથી છૂટી શકીશ. હરીશે થેન્ક યુ, હરીશે આભાર માન, એન્કર છે. સો ફ્રેન્ડ્સ નાવ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. એટલે એન્કર કહે છે કે તેથી મિત્રો હવે આવજો કહેવાનો સમય થઈ ગયો છે, અર્થાત છૂટા પડવાનો સમય થઈ ગયો છે. ઓન બિહાફ ઓફ ધ યુથ ક્લબ આઈ થેન્ક મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ ફોર ગાઈડિંગ ધ ટીનએજર્સ. ઓન બિહાફ ઓફ એટલે ના વતી. તો એન્કર કહે છે કે યુથ ક્લબ વતી હું તરુણોને માર્ગદર્શન આપવા બદલ મિસ્ટર બક્ષી અને ડૉક્ટર શાહનો આભાર માનું છું. આઈ એમ ઓલ્સો ઓબ્લાઇઝ્ડ ટુ ધ બોયઝ એન્ડ ગર્લ્સ હુઝ ટ્રસ્ટેડ અસ એન્ડ શેર્ડ ધેર પ્રોબ્લેમ્સ. ઓબ્લાઇઝ્ડ એટલે આભારી હોવું અથવા ઋણી હોવું, જેનો સિમિલર થાય થેન્કફુલ, THANKFUL. તો એમ કહે છે કે હું એ છોકરાઓ અને છોકરીઓનો પણ ઋણી છું કે આભારી છું કે જેઓએ અમારા પર વિશ્વાસ કર્યો, ટ્રસ્ટેડ અસ એટલે અમારા પર વિશ્વાસ કર્યો અને તેની સમસ્યાઓને શેર કરી એટલે કે વર્ણન કર્યું. અગેન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ, ટેક કેર. ફરી એકવાર આવજો, શુભરાત્રી અને ધ્યાન રાખજો. તો અહીંયા પાઠનું સમાપન થાય છે, મતલબ કે પાઠ પૂરો થાય છે. આશા છે કે તમને સમજાઈ ગયું હશે. એક બે વખત રિવાઇઝ કરી લેજો અને જેટલી વોકેબ્યુલરી મતલબ કે સિમિલર ને મિનિંગ લખાવ્યા છે એ બધા એક એક વાર હોમવર્કમાં લખી નાખજો. અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે યુનિટ 8 આપણે શરૂ કરીશું. બાય, સી યુ.